કણોનું તંત્ર તમે જાણો છો સર નંબર્સ ઓફ જે કંઈક પાર્ટિકલ છે એના દ્વારા જે સિસ્ટમ તૈયાર થાય છે એના માટે આપણે દ્રવ્યમાન કેન્દ્ર ભણીએ છીએ વેગ ભણીએ છીએ એના માટે પ્રવેગ ભણીએ છીએ એના ઉપર ફોર્સ જે એપ્લાય થાય છે એની ગણતરીઓ અને આ નાના પ્રકારની જે કંઈક અન્ડરસ્ટેન્ડિંગ છે એ પૂરી કરીને પછી આપણે ચાક ગતિ વિષયક ચર્ચાઓને સ્ટાર્ટ કરીએ છીએ ઘણા બધા ઇક્વેશન આમાં એવા છે જે આપણને રેખીય ગતિ પરથી બહુ સ્મૂધલી ટ્રાન્સફર થઈને સમજ પડી જાય એવા છે

એ છે ચાક ગતિ ઓરિયન્ટેડ ચર્ચાઓ ચાલુ થશે અને થ્રુ આઉટ બેટા લાસ્ટ પોઈન્ટ સુધી જેટલા પણ એમસીક્યુ માં હશે એ આપણે સોલ્વ કરવા પ્રયત્ન કરશું બટ વેરી ફર્સ્ટ એક નાનું એનાલિસિસ જે છે આપણે એડ કરીશું અહીંયા સર શું કહે છે કે જે 2024 ની ટ્વેન્ટી મેઈન છે સો જે મેઈન બેટા 2024 આની અંદર અલગ અલગ સિફ્ટોમાં આ જે પર્ટીક્યુલર ચેપ્ટર છે એમાંથી આપણને એવું જોવા મળે છે ટ્વેન્ટી ફાઈવ પ્લસ એમસીક્યુ તમે કહી શકો અરાઉન્ડ ઓગણત્રીસ એમસીક્યુ આપણને જોવા મળ્યા છે અને સિમિલરલી એ જ રીતે સર જણાવી શકે છે કે જે ડબલ્યુ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી છે એમસીક્યુ આપણને ઓલમોસ્ટ જોવા મળે છે સો એક રીતે તમે એવું કહી શકો કે એક ક્વેશ્ચન આપણે આ બધા ટોપિકોમાંથી પોતાના માટે સ્વીકારવાનું છે મારું પેપર સેટ પચીસ ક્વેશ્ચનો આવે છે પચીસ ક્વેશ્ચન એનસીઆરટી પ્રમાણે અઠાવીસ ચેપ્ટર કોઈ એક ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન જોવા મળી જાય એ આપણા માટે સારી વસ્તુ છે સો તેથી જે ક્વેશ્ચનો છે આપણને કહે છે કે એક ક્વેશ્ચન તો આપણે આપણા પોતાના પેપર સેટની અંદર ધ્યાન રાખી શકીએ કે ભાઈ આટલું એક ક્વેશ્ચન તો ઓછામાં ઓછો મને જોવા મળશે આ જે આપણે સમજી રહ્યા છે એ પ્રકારના ચેપ્ટરો એ પ્રકારના ટોપિકમાંથી હવે પ્રશ્ન એ છે કે સર કયા જે ટોપિક છે એ આ ચેપ્ટરમાંથી અમારે કરવાના છે ઓકે સો અહીંયાથી વેરી ફર્સ્ટ સર કહે છે કે તમે જયારે તૈયારી સ્ટાર્ટ કરો ત્યારે આને ક્યારેય નથી ભૂલવાનું અને એ છે કોણીય વેગમાન બેટા કોણીય વેગમાન નહીં પણ કોણીય વેગમાન આ કરીને તમને સારામાં સારા એમસીક્યુ બે હજાર ચોવીસ ની અંદર જોવા મળવાના છે તો એ આપણે એકવાર તૈયારીના ભાગ સ્વરૂપે કરવાનો છે શું કહે છે કોણીય વેગમાન સંરક્ષણ સર કોઈ પ્રારંભ કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ કોણીય વેગમાન જ્યાં એલ ના સમીકરણ આઈ ઓમેગા પણ ઉપયોગમાં લઈ શકાય એલ ઇઝ આપણે જાણીએ છીએ કે સર એલ ઇઝ છે એ પણ ઉપયોગમાં લઈ એના જ પરથી આપણને એલ ઇઝ ઇક્વલ ટુ પણ ખબર છે આના સિવાય જે અગત્યનો ટોપિક તમે કહી શકશો એ હેશટેગ તમે જાણો છો સર બોલી ગયા જડત્વની ચાક માત્ર જે જડત્વની ચાક માત્રા છે એના ઓરિએન્ટેડ ક્વેશ્ચન આપણને જોવા મળશે અને ઘણી વાર એ જડત્વની ચાર માત્રુ ઇક્વેશન ધરાવે છે અને એ છે ત્રિજ્યા શું ધ્યાન રાખજો કે ભાઈ તમે આ ચેપ્ટર ની તૈયારી કરી રહ્યા છો અને આ ટોપિકોને એમસીક્યુ નથી લગાવ્યા ઇટ મીન્સ કે અહીંયા ખતરાની નિશાની છે આપણે ચેટી જવાનું છે ને એના એમસીક્યુ ની પ્રેક્ટિસ જરૂર જરૂરથી કરીને જવાની છે

ચોરસ ની જે બાજુ છે એ બાજુ આપણને 2 મીટર ની પ્રોવાઈડ કરવામાં આવેલી છે ઓકે સર સો આ જગ્યાએ જે શિરોબિંદુ છે એ શિરોબિંદુમાંથી ઓકે આ એક બોર્ડ જે તમે જોઈ રહ્યા છો બેટા ઇટ્સ વન ટાઈપ ઓફ બેટા પ્લેન સમતલ છે એ સમતલ્ય લંબ આ રીતે એક અક્ષ હોવી જોઈએ ઠીક છે હા સર તે સમતલ લંબ આ રીતે બેટા શું છે તો કે સર એક અક્ષ છે એ અક્ષ થી તમે એને આ રીતે ભ્રમણ કરાવો છો ત્યારે એ જે અક્ષ છે એ લંબ અક્ષ ને અનુલક્ષીને બેટા આપણે શોધવાનું છે કે લંબ અક્ષ ને અનુલક્ષીને જડત્વની ચાક તો આ અક્ષ માટે આ બિંદુ પોતે જ અહીંયા છે તો ટોટલ જડત્વની ચાક માત્રા આ ચાર કણો માટે મળી શકે પણ આ તો પોતે જ અહીંયા છે તેનો આન્સર તો બેટા 0 થઈ જશે આર નથી પહેલો કણ બીજો કણ ત્રીજો કણ નો ત્રીજા કણ માટે બધાનું દળ એક કિલોગ્રામ સમાન છે તેમાં કોઈ પ્રોબ્લેમ નથી તો દળ એક કિલોગ્રામ ચલો પહેલાનું અંતર કેટલું છે સર બે મીટર બે નો વર્ગ ચાર બીજાનું અંતર કેટલું છે સર બે મીટર બે નો વર્ગ ચાર આપણે જાણીએ છીએ કે જે ચોરસ છે એનો જે વિકર્ણ તૈયાર થાય એ બહુ સિમ્પલી બાજુ લઈ લેવાની તો કે બે અને વર્ગમૂળમાં બે લખી દેવાના આ થઈ ગયું ચોરસના વિકર્ણની લંબાઈ આનો વર્ગ કરીએ તો બે નો વર્ગ ચાર વર્ગમૂળમાં બે માટે વર્ગમુણ નીકળી જશે ચાર દુ આઠ થશે ઓકે સો ઓલ ઓવર ચાર ચાર આઠ અને આઠ કરવાથી અહીંયા સોળ આપણને પ્રાપ્ત થાય છે એટલે જે જડત્વની ચાર માત્રા છે સોળ એસા એકમ કિલોગ્રામ પર સોરી કિલોગ્રામ મીટર સ્ક્વેર છે ડન વેરી ફર્સ્ટ પેલો ક્વેશન આસાનીથી આપણે સોલ્વ કરી શકીએ છીએ આગળ વધીએ નંબર ટુ સેકન્ડ ક્વેશ્ચન કિલોગ્રામનો એક ભારે લોખંડનો સળિયો એક છેડો જમીન ઉપર અને બીજો છેડો એક માણસના ખુભા ઉપર છે થોડું સમજવાની વસ્તુ છે માનો કે આપણે ધારી લઈએ છીએ કે સર આ જે સૌથી બોટમ સાઈડ છે એ શું છે સર એ જમીન છે હવે એ જમીન ઉપર બાર કિલોગ્રામ નો એક ભારે લોખંડનો સળિયો એક છેડો જમીન ઉપર છે ચાલો તો હવે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું સર એક લોકે એક ભાગ જમીન રહેલો છે ઇન્સાન દોરીએ માનો આ કોઈ માણસ છે રાઈટ છે એના માટેનું કઈ ખભું હશે આ એની બેટા મુંડી હશે હા સર આ કંઈક મુંડી છે ઠીક છે હા તો આ ઇન્સાન માટે થઈ બેટા કે ઈન્સાન શું છે મુંડી છે અને એ ઇન્સાનને ઉભા રહેવા માટે પગની આવશ્યકતા હોય

કીધું છે કે સિક્સટી નો એંગલ છે એ રેડી કરે છે માણસ દ્વારા અનુભવાતું કિલોગ્રામ છે તો ઉલ્લેખ ભલે વજન નો છે બટ એ શોધવાનું છે કે અહીંયા અનુભવાતું દળ કેટલું હશે ઠીક છે એકમ પરથી થોડી કાળજી રાખજો બરાબર હવે અહીંયા સમજો જો આ ટોટલી બાર કેજી નો સળિયો આ રીતે હોય ને તો આપણે એવું કહી કે ખભા ઉપર બાર કિલોગ્રામ છે પણ અહીંયા એવું નથી બાજુએ જે ફોર્સ હશે પરથી ખબર પડે કે દર બાર ગુરુત્વ પ્રવેગ દસ તો એકસો ને વીસ ન્યૂટન નું ફોર્સ નીચે હોવું જોઈએ હા સર બીજું વ્યક્તિને ખભા પર જે અનુભવાય ને

એને અનુલક્ષીને આ જે સળીઓ છે એ અત્યારે બેલેન્સમાં છે હા સર આપણે એવું કહી શકીએ કે આ સળીઓ અત્યારે કેવો છે સ્થિર છે ચલો એ સ્થિર સળીઓ હોય એના માટે પહેલો જો એ રેખીય ગતિ સમજો તો બળ જીરો પણ અહીંયા આપણે કહી શકીએ કે સળીઓ પડે તો સર એ નીચે આવશે અત્યારે એની કોણીય ગતિ માટેનું બેલેન્સ સમજીએ તો તેથી સર કે છે કે અત્યારે સળિયા માટે હું કહી શકું કે સળિયો હાલ જે કોણીય સંતુલન છે ને એની પરિસ્થિતિ ધરાવે છે અને કોની અહીંયા સંતુલનમાં ખબર પડે કે ટોટલ ટોર્ક ઝીરો થશે પહેલું એમજી નો ખૂણો સાહીઠ છે સો આ જગ્યાએ જે બનશે એમજી સાહીઠ છે એટલે કોસ સિક્સટી હશે તમે જાણો છો કે એમજી સાઈન સિક્સટી આવશે ઠીક છે હા અને બીજું ફોર્સ એન છે પણ ટોટલ સડિયાની લંબાઈ કીધું છે બેટા સળિયો કેટલો લાંબો છે લંબાઈ કોઈ સરેલી નથી તો આપણે ધારી લઈએ કે ટોટલ જે લંબાઈ છે બેલેન્સ છે તો કહી શકીએ કે સમઘડીના ટોર્ક બરાબર વિષમ ઘડીના ટોર્ક તો જે ટોર્ક હશે બેટા કેવી દિશામાં સમઘડી દિશામાં એટલું જ ટોર્ક આપણને જોવા મળશે કઈ દિશામાં તો કે સરિયો સમ ઘડી તો અહીં વિષમ ઘડીમાં આ થયું બેલેન્સ માટે કન્ડિશન કે જેટલું ટોર્ક સમઘડીમાં એટલું ટોર્ક વિસમઘડીમાં ચલો સ્ટાર્ટ કરીએ આ mg cos જે છે એ અહીંયા ટોર્ક લાગશે હા સર mg અનુ આ રીતે ટોર્ક આવશે જે આપણા માટે વિસમઘડી દિશા તૈયાર થશે સર ઓકે ચલો તો વિસમઘડીમાં જે ટોર્ક છે કોઈ બી એક બાજુ લખો ટેન્શન ના લો બેટા તો વિસમઘડીમાં જે ટોર્ક આવે છે mg કોસ 60 આ ફોર્સ થયો અને અંતર સબ અહીંયાથી આટલું જ છે લંબ અંતર l/2 છે તો l/2

તો જવાબ અહિયાં વન બાય ટુ આવશે ગુણ્યા અહીંયા વન બાય ટુ છે ઇઝ ઇક્વલ ટુ એન એટલે આપણે કેટલું અનુભવાય ખબર નથી કે એકસો વીસ ભાગ્યા ચાર કરવાથી જવાબ ત્રીસ થાય ઇઝ ઇક્વલ ટુ એમ જી થશે જી રહી ગયા બેટા તો અહીંયા બી જીતો છે કે જી ગુણાઈ ગયેલા બેટા તો જી ગુણાઈ ગયેલા ઠીક છે હા તો કઈ વાંધો નહીં બેટા જી દસ છે આપણે એ રીતે કરી નાખીએ છીએ

સર આ પ્રકારના ક્વેશ્ચનમાં કીધું છે કે એક રીંગ અને એક ઘન ગોળો સમાન પરથી સમાન્યા સિવાય સર નથી બેટા રોલ કરીને ગબડીને ઓકે સો સ્ટાર્ટ કરીએ બેટા કે અહીંયા આપણી પાસે કમ્પ્લીટલી એક ધોળાવ છે હા સર એ ધોળાવ પરથી કીધું કે બે અલગ અલગ વસ્તુ છે એક રીંગ અને એક ગોળો તો દેખાતા તો બંને ગોલ જ છે તો રીંગ છે કે ગોળો છે કમ્પ્લીટલી ગબડીને નીચે આવે છે તો વિરામ સ્થિતિ થી શરૂઆત કરે બંને પદાર્થો માટે ત્રીજા આવે કે સ્થિતિ ઉર્જા છે ગુમાવી હા સર તો બંને ગુમાવેલી સ્થિતિ ઉર્જા સમાન છે તો કહી શકીએ કે બંનેની જે ગતિ ઉર્જા હશે જે નીચે મેળવી હશે ને એ પણ સમાન હશે કેમ સર બેટા સેબ કોઈ બી છે સિતિ ઉર્જા એ એમજી એચ હા સર હવે કીધું છે કે આ બંને છે સમાન ધોળા ઉપરથી ગભરી રહ્યા છે બંને પદાર્થોની ત્રિજ્યા પણ સમાન છે તો એના માટે પૂછ્યું બેટા ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો તો આપણે એટલે અહીંયા કહી શકીએ કે જો એ ઉપરથી ગભરીને બેટા નીચે પડે છે ઇન ધેટ કેસ સમાન પ્રકારે સિતિ ઉર્જા ગુમાવી રહ્યા છે તો અહીંયા આપણે કહી શકીએ કે સમાન પ્રકારે બેટા લોકોની ગતિ ઉર્જા એ લોકો મેળવશે તો અહીંયા કીધું છે કે ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો છે સર સાત તેથી જે અહીંયા વિકલ્પ બી છે એની અંદર આપણને ઓપ્શન જે છે સોરી હા સાત એ આપણે રાઈટ આન્સર અહીંયા આઈડિયા આવે છે ચાલિ આગળ બેટા નેક્સ્ટ આના પછીનો જે સમ છે કીધું છે કે સાહીઠ નો સમતલ પર એક નળાકાર ગબડે છે ગબડતી ઉપર ગબડે ત્યારે પ્રવેગનું સમીકરણ શું છે હવે આ કહી હોવું જોઈએ કે સર જી સાઈઠ ઠીટાના છેદમાં વન કે સ્ક્વેર બાય શું હોય છે આર હોય છે બરાબર હવે આપણે કીધું છે કે સાહીઠ અંશનો ધોળાવ છે એવા સમતલ પર એક નળાકાર ગબડે છે તો નડાકાર માટે સરળાકારની જળત્વનીકર હોય તો એમ આર બાય ટુ છે ઠીક છે હા જો નક્કર હોય તો જવાબ શું છે સર નક્કર હોય તો જવાબ છે કે એમ આર સ્કવેર બાય ટુ અને એ જ રીતે સર કે છે કે આ મિનિંગ તો એમ કે સ્કવેર છે સો ફાઇનલી સમજો અહીંયાથી આપણે સીધું સીધું સમજે છે કે જો નક્કર નળાકાર છે આપણે એ પ્રમાણે ધ્યાનમાં લેશો ત્યારે આપણને ખ્યાલ આવે કે એમ એમ કેન્સલ સો આર નીચે જાય તો કે સ્ક્વેર બાય આર સ્ક્વેર નો જે જવાબ છે આપણને વન હાફ પ્રાપ્ત થશે એન્ડ ફ્રોમ હિયર આઈ કેન સે એ ઇઝ ઇક્વલ ટુ જી તો કે સર જી ની વેલ્યુ આપણને દસ લેવા કીધી છે ઓકે ચલીએ સાઈન થીટા સાઈન સિક્સટી

આના બે અને લસાના બે કેન્સલ થશે તો અહીંયા લખી શકીએ કે સર આ બે ઉપર ગયા છે તો ત્રણ સો ફાઇનલી આ દસ આ ત્રણ અને કેન્સલ કરે તો છેદમાં વર્ગુણમાં ત્રણ આ પ્રવિકોના જેવો છે પ્રવિક છે બેટા એક્સના છેદમાં રૂટ થ્રી જેવો તો તમે કમ્પેર કરીને સમજી શકો છો કે તેથી સર એક્સ નો જવાબ દસ હોવો જોઈએ એન્ડ ધેટ સો બેટા જે દસ છે એવો વિકલ્પ ડી આપણા માટે અત્યારે કરેક્ટ આન્સર છે ઓકે સો ક્વેશ્ચન આસાન છે બટ એક જગ્યાએ તકલીફ આવશે કે સર અમે ભૂલી જશું કણને સમક્ષિત સાથે ત્રીસ અંશના કણે યુ જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવ્યા છે ચાલિએ તો સ્ટાર્ટ કરીએ બેટા અહીંયા આપણે શું કરવાના છે સમજો કે સર આ કોઈ જગ્યા છે એ જગ્યાએથી આપણે કોઈ કણ છે એને પ્રક્ષિપ્ત કર્યા એમ દળ વાળા કણને સમક્ષ સાથે ત્રીસ અંશના ખૂણે પ્રારંભનો વેગ યુ છે જ્યારે કણ તેની મહત્તમ ઊંચાઈ હોય ચાલ્યો તો ધ્યાન આપજો માનો આ પ્રક્ષિપ્ત ગતિ માટે આપણે જોઈ શકીએ છીએ કે એચ એમ એટલે કે એની મહત્તમ ઊંચાઈ છે ત્યારે પશ્ચિમ બિંદુ ઓકે ત્યારે અનુરૂપ પ્રક્ષિપ્ત કોણ માટે કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું જરા હવે સમજો કે જો આપણને કોણીય વેગમાન પૂછે તો બેટા એનું સમીકરણ કે કોણીય વેગમાન એટલે એલ છે

જે એના પ્રારંભિક વેગના સાથે કોસ થીટા જેટલો હોય છે તો પ્રારંભિક વેગ ફેંકવામાં આવેલો ત્યારે ખૂણો ત્રીસ છે તો અહીંયા કોસ થર્ટી આ એનો એક્સ માં અત્યારે વેગ હશે અને વેગ જ્યાં કામ કરી રહ્યો છે બેટા તેની જે કાર્યરેખા છે એના વેગ અથવા વેગમાનની કાર્યરેખાનો જે ઉગમ બિંદુ અત્યારે આપણું પ્રક્ષિપ્ત બિંદુ એ ઉગમ બિંદુ છે બેટા તો જે પ્રક્ષિપ્ત બિંદુ છે એ પ્રક્ષિપ્ત બિંદુ ઉંદુ ના બેટા બિંદુ એઈ જે છે આપણા માટે અત્યારે ઉગમ બિંદુ છે એનાથી લંબ અંતર જે છે એચએમ જેવું છે સો નાવ આ જગ્યાએ બધા ધ્યાન રાખજો હવે MCQ પૂછાયા છે બીજા પણ આપણે જોશું સેમ વેરાઈટી સો તેથી L is equal to ચલો R એટલે સર કાર્ય રેખાનો ઉગમ બિંદુ લંબ અંતર એ એચએમ છે તો R નો મીનિંગ થશે એચએમ ઓકે સર મહત્તમ ઊંચાઈ અને વેગમાન એટલે તો વેગમાન એટલે દળ ગુણ્યા વેગ જે જવાબદાર વેગ છે માત્ર x માં છે જે u cos 30 જેટલો છે

સો ફાઈનલી અહીંયાથી આપણે ચેક કરીએ કે ભાઈ એ કોણીય વેગમાન આ પ્રકારે ઓપ્શન આપ્યા છે જરા એકવાર જોઈએ કોના જેવું બને છે m u ની ઘાત 3 m u ની ઘાત 3 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 છેદમાં 4 2 ની 8 ના 2 16 ના છાતે જી બેટા તો વર્ગમૂળમાં 3 m u કેપ છેદમાં 16 g હોય એવું કંઈક દેખાય તો કે હા સર એવો ઓપ્શન a અમને દેખાઈ રહ્યો છે સમજો સર એક પાંચ કિલોગ્રામ દર બે મીટર ત્રીજ્યા અને તેના પરિભ્રમણ સમતલ્ય લંબ અક્ષ અનુલક્ષીને ઓમેગા એટલે કે કોણ દસ આપવામાં આવેલો છે તકતી ને ધ્યાનમાં લો ચલો તમે અહીંયા થી સર કહે છે કે ભાઈ એક તકતી છે જેની ત્રીજ્યા 2 મીટર છે એનું દળ પાંચ છે 10 બરાબર રેડિયન પર સેકન્ડના મતલબ કે કોણીય વેગથી ફરે છે દિશામાં બીજી એક સમાન તકતીને હળવેક બેટા કરતી તકતી પર મૂકવામાં આવે જો બંને તકતીઓ સરકિયા સિવાય એકબીજા સાથે પાછું ભરી ભ્રમણ ચાલુ કરે તો સ્વાભાવિક છે બેટા કોણીય વેગમાં ને એવું કહે છે કે જ્યારે એક હોય ને ત્યારે એનો કોણીય વેગ વધારે હશે બે ભેગી થઈ જશે તો કોણી એવી ઘટી જશે તો એના માટે સો પ્રારંભમાં એ વર્તુળ આકાર ગતિ કરે છે સો ગતિ ઉર્જા ચાક ગતિના લીધે સર સમીકરણ વન હાફ આઈ ઓમેગા સ્કવેર આવે હવે આમાં કોઈને પ્રોબ્લેમ નહીં હોવું જોઈએ આઈ કેટલો છે સર તકતી છે અને એ પણ સેન્ટમાંથી દર છે સર દળ પાંચ છે આર કેટલું છે સર આર આપણી પાસે બે મીટર છે એટલે બે નો વર્ગ થશે છેદ માં બે દુ ચાર અને ઉમેગા આપણી પાસે દસ નો વર્ગ સર બે નો વર્ગ ચાર ચાર કેન્સલ દસ ગુણ્યા 10 નો વર્ગ ગુણ્યા પાંચ કરવાથી જવાબો જૂલ પ્રાપ્ત થશે ગોલી બેટા સર શું કે છે ગતિ ઉર્જા કે નું સમીકરણ આ યોમેગા તો છે જ ને હા સર તો એના સિવાય બીજું સમીકરણ છે જે આપણે જાણવું જોઈએ કે એલ ના છેદમાં ટ્વિસ ચાક ગતિમાં હા બેટા તો જે રીતે પ્રમાણમાં સર બીજી તકતી ઉપર મૂકી દઈએ એમ હા તો બેટા તો સર કે છે કે જ્યારે બીજી તકતી મૂકો તો બીજી તકતી મૂકો એટલે ખબર પડે કે દર બમણો હ ને તો કે સર દર છે એ ડબલ થશે દર ડબલ થવાના લીધે જડત્વની ચાક માત્ર પણ ડબલ થઈ અને જડત્વની ચાક માત્ર ડબલ થઈ વ્યસ્ત પ્રમાણ એટલે કે અંતિમ નીચે ગતિ ઉર્જા છે એ ચાક ગતિ ઉર્જા વ્યસ્ત એટલે કે અડધી થશે સો તેથી ડાયરેક્ટ જ અહીંયા ખબર પડી જાય કે પ્રારંભની જે ચાક ગતિ ઉર્જા છે પ્રારંભની અને એના પરથી મારી અંતિમની એની કરતા અડધી હોવી જોઈએ એટલે કે જવાબ બસો પચાસ છે તો પ્રારંભની પાંચસો હતી એમાંથી બસો પચાસ બાકી રહી તો બોલો ગુમાવી કેટલી સર બસો પચાસ ગુમાવી પતિ ગયો ખેલ બેટા પતી ગયો ખેર બો લાંબી મગજ મારી નહીં કરવી પડી જો ફિઝિક્સનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો વન્સ અગેન પહેલા આપણે પ્રારંભમાં કેટલી ઉર્જા છે તે મેળવી લીધી સર ગતિ નું સમીકરણ આજ વાપરવાનું એવું કોણે કીધું હને આખી ગણતરી પાછી કોણ કરે l2 2i l અચળ છે કોઈ બી ક્રિયા થાય કોની અવેગમાન અચળ સર તેથી અહીંયા ખબર પડે કે a k ના વ્યસ્ત પ્રમાણમાં જેવું બીજી તકતી આવે એટલે દળ ડબલ થઈ ગયું ત્રીજા તો એ જ છે કારણ કે તકતીઓ સમાન છે તો દળ ડબલ થવાના કારણે જડત્વની ચાક માત્રા પણ ડબલ થઈ જશે એ વ્યસ્ત પ્રમાણમાં ડબલ થઈ જાય તો ચાક ગતિ ઉર્જા બેટા અડધી થઈ જશે એટલે નવી ચાક ગતિ ઉર્જા જે છે અંતિમ એ એની કરતા અડધી થશે તો પાંચસો ની અઢીસો થઈ ગઈ તો ગુમાવી કેટલી સર જવાબ આવે અઢીસો ઠીક છે તમે સમજી ગયા હશો આગળ વધીએ આના પછીનો કેસ ઇટ્સ ઓલ્સો ગુડ ક્વેશ્ચન બેટા આ જે છે એ પણ એક સારો પ્રશ્ન છે સમજો અહીંયા શું કીધું છે અહીંયા લોકો આપણને ખેલમાં કીધું છે કે આઈવન બરાબર ચાર કિલોગ્રામ મીટર સ્ક્વેર બે કિલોગ્રામ ચાર રેડિયન પર સેકન્ડ ની પોણી એ ઝડપથી ભ્રમણ કરે બંને પોતપોતાની અક્ષો જે તકતી છે એને લંબ છે એને અનુલક્ષીને એ ભ્રમણ કરે છે બેટા ભાંગડા કરે છે ઠીક છે હા અને બંને માટે ઉમેગ આપેલો છે હવે શું કરવાનું છે કે જો તેઓની પરિભ્રમણ અક્ષોને એકબીજા પર સંપાત થાય એટલે કે બંને અલગ અલગ છે પણ બંનેની અક્ષોને કમ્બાઇન કરો ઓકે તો બે તકતી અલગ અલગ હતી બંને તકતી બેટા કમ્બાઈન થઈ જાય અને કોઈ એક અક્ષ ઉપર હવે ભ્રમણ કરે છે જો એવું હોય છે તે રીતે એકબીજા પર સંપાત થાય અને સંપર્કમાં લાવવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન ગતિ ઉર્જામાં થતો ઘટાડો કેટલો ચાલો હવે વન સેકન્ડ બેટા જરૂર છે કે આપણે પ્રારંભની ગતિ ઊર્જા શોધીએ અને અંતિમની ગતિ ઊર્જા સુધી તો જ આપણને આવો કંઈક ચેન્જીસ મળી શકે યશો સર પ્રારંભની ગતિ ઉર્જા અને અંતિમની ગતિ ઊર્જા કેવી રીતે મળશે તો બહુ સિમ્પલ સમજો ગતિ ઉર્જાનું કયું સમીકરણ તમને ખબર છે સર કે ઇઝ ઇક્વલ ટુ વન હાફ આઈ ઓમેગા સ્કવેર અમે જાણીએ છીએ સર આ તો તમે જાણો છો તો આના પરથી પ્રારંભ નું તો મળી જાય સર આઈડિયા આપે છે કે આના પરથી પ્રારંભ નું કેવી રીતે મળે છે સમજો સો પ્રારંભ માટે મને ખબર પડે કે સર કે પ્રારંભમાં જયારે શોધીશ ત્યારે વન હાફ પહેલાનો ઉમેગા પહેલાનો વન હાફ આઈ બીજાનો ચલો વન પહેલાનો સર પહેલાનો ચાર છે ઓમેગા કેટલા છે દસ દસ નો વર્ગ કેટલો સો વત્તા વન હાફ આઈ કેટલો છે બીજાનો સર બે છે ઓમેગા કેટલા છે સર ચાર છે ચાર નો વર્ગ કેટલો સોળ ઠીક છે ચાલિ તેથી કે પ્રારંભની બેટા જે ગતિ ઉર્જા છે એમાં

પણ અંતિમમાં એ કયા વેગથી ફરે છે એ આપણને ખબર નથી બેટા એ આપણને ખબર નથી અને શોધવા માટે જે આપણી મદદ કરે કેસોમાં હંમેશા એક વસ્તુ ધ્યાન કે જે કોણીય વેગમાન સંરક્ષણ છે એનો આપણે ઉપયોગ કરશું કે જે પ્રમાણે પહેલા બેનું વેગમાન બરાબર સંયુક્તનું વેગમાન બેટા થતું હશે પહેલાનું વેગમાન આઈ વન ઓમેગા વન ઇઝ ઇક્વલ સોરી વધતા બીજાનું વેગમાન કોણીય વેગમાન આઈ ટુ ઓમેગા ટુ અને અંતિમમાં જે કોણીય વેગમાન થશે બે નો સરવાળો એટલે કે આઈ વન અને એ બંનેનો ભેગો ઓમેગા સો તેથી મેં કહી શકું આઈ વન ઓમેગા વન દસ ગુણ્યા ચાર કરવાથી ચાલીસ i2 ઓમેગા ટુ ચાર ગુણ્યા બે કરવાથી આઠ આઈ વન 4 ચાર અને બે નો સરવાળો છ ઓમેગા એપ છે માટે અંતિમમાં જે ભ્રમણ કરે ત્યારે ઓમેગા ચાલીસ ને આઠ અડતાલીસ ભાગ્યા છ તો અડતાલીસ ભાગ્યા છ કરવાથી ફરી પાછા આઠ મળે રેડિયન પર સેકન્ડ જે અહીંયા ઓમેગા અંતિમમાં હશે તો વન હાફ આઈવન આઈ ટુ નો સરવાળો છ થયો સર આઠ છે એ આઠ નો વર્ગ છે ગુમાવી સર બસો ને સોળ ના બદલે હવે બાકી છે એકસો ને બાણું તો કહી શકીએ સોલ ને આઠ એટલે થઈ જશે સર ચોવીસ જૂલ આટલી એનર્જી જે છે એ ગુમાવી છે તો વિકલ્પ સી જે છે એ કરેક્ટ આન્સર છે ધન્ય સપાટી પર ગબડતી પચાસ કિલોગ્રામ દળની એક તકતી છે ઓકે બેટા માનો આપણી પાસે એક સમક્ષિજ છે એ સમક્ષ ઉપર કીધું છે કે ગબડતી પચાસ કિલોગ્રામ દળની એક શું છે તો કે સર એક તકતી છે એના દ્રવ્યમાન કેન્દ્રનો આપણને રેખીય વેગ આપ્યો છે મીટર પણ પણ ભલે દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ તકતી તો ગબડતી છે એટલે કે ફરીને આગળ જાય છે એ તકતીને અટકાવવા માટે કેટલું કાર્ય કરવાનું સો જે દિવસે મેં કહી શકું કે આ તકતી છે એને આપણે અટકાવી દીધી ઓકે સર ઇટ મીન્સ કે જ્યારે આપણે આને સ્ટોપ કરીએ છીએ ત્યારે સો સ્ટોપ કરીએ ઇટ મીન્સ કે વેગ પણ ઝીરો કોણીય વેગ પણ ઝીરો એટલે જે અંતિમમાં શાક ગતિની ટોટલ એનર્જી હશે શૂન્ય થશે તો મેં કહી શકું કે કેટલું કાર્ય કરવું પડે તો કરવું પડતું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય તો કરવું પડતું કાર્ય મેં કહી શકું બેટા કે રેખીય ગતિના કારણે અંતિમમાં કેટલું છે શાક ગતિના કારણે અંતિમમાં કેટલું છે અથવા તો પ્રારંભમાં કેટલું છે એમાંથી અંતિમ નું બાદ કરી દેવાનું તો જેટલો પ્રારંભ છે એમાંથી અંતિમ વાત બાદ કરીએ કે જે બી કરીએ બેટા સિમ્પલ સમજો આ તો છેલ્લે તો જીરો છે આટલી ગતિ ઉર્જાને મારે ઘટાડવાની છે એ માટે મારું કાર્ય અને સીધે સીધું મેં અત્યારે મૂલ્યની ચર્ચા કરું છું આ નેગેટિવ હોય કારણ કે વિરુદ્ધમાં છે ભલે વિરુદ્ધમાં છે પણ મેં એના મૂલ્યની વાત કરું સીધે સીધી કે ભાઈ કેટલું કાર્ય કરવું પડશે ટોટલ ગતિ ઉર્જાને અટકાવવા માટે તો રેખિયામાં ગતિ ઉર્જા વન હાફ એમ વી સ્ક્વેર આવે ચાકમાં ગતિ ઉર્જા વન હાફ આઈ ઓમેગા સ્કવેર આવશે અહીંયાથી જો વેલ્યુ મૂકે તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વન હાફ એમ વિસ્તર છે પ્લસ વન હાફ આઈ નો મિનિંગ

આના માટે એક છેદમાં બે બચે તો જવાબ થશે ત્રણ ના છેદમાં બે એટલે કે 3 ના છેદમાં ચાર છે કિલોગ્રામ નું દળ છે અને એનો જે આ દરમિયાન વેગ છે કેટલો છે સર ઝીરો પોઈન્ટ ચાર છે તો કહી શકીએ કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ કટ કર્યા હા સર તો નીચે અહીંયા આવશે દસ દસ અને કટ કરે તો પાંચ થલી પંદર શું આવો કોઈ ઓપ્શન આપણને જોવા મળે છે કે ના સર આવો ઓપ્શન તો જોવા ના મળ્યો બેટા કંઈક ગબડ થઈ ગયું ચાલો એક વાર જોઈ કે શું કંઈક બેટા ઉલટા ફૂલટી થઈ ગયું છે કંઈક એવું થઈ ગયું છે કે જેથી આપણા કંઈક આન્સર બેટા એરર જોવા મળે એકવાર ચેક કરી લઈએ કે વન હાફ એમ વી બહાર જાય છે તો વન બાય ટુ બેટા અહીં બાકી છે તો અહીંયા થ્રી બાય ટુ એમ વી થવું જોઈએ થ્રી બાય ટુ દળ પચાસ છે ને વેગ પોઈન્ટ ચાર છે આને ચાર કરે તો પોઈન્ટ એક પાંચ ખાલી પંદર અહીંયા જવાબ બેટા આપણા માટે

ચાર ના છેદમાં દસ છે પંદર ચોક સાહીઠ ભાગ્યા દસ એટલે આપણો જવાબ છ જૂનમાં આપણને પ્રાપ્ત થાય સો ફ્રોમ યર આન્સર ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર ઠીક છે ચલો એક નાની માઇનોર મિસ્ટેક થઈ છે કે સર જે વર્ગ છે એ કરવાનો બાકી રહી ગયો ઉતાવળમાં મિસ્ટેક થઈ ગઈ ચલો આગળનો ખેલ આના પછી શું કીધો છે સર એમ દળના એક પદાર્થને જમીન સાથે પિસ્તાલીસના ખૂણે યુ આવે પ્રક્ષિપ્ત બિંદુને અનુલક્ષીને મહત્તમ ઉંચાઈ વેગમાન શું બેટા આપણે સેમ પ્રકારનો દાખલો અત્યારે ગણી ગયા યસ ઓર નો અને સર હવે આપણે જાણીએ છીએ કે કોણીય વેગમાન એલ કેટલું થશે ખબર ડાયરેક્ટ બેટા સમજો કે સર એમાં આપણો વેગ છે ને એ યુ કોસ હશે એ સેમ જ હશે પછી એનો જે દળ હશે એમ અને એના માટેનું એચ એમ છે એન્ટર થવું જોઈએ

એ લોકોના જવાબ પ્રમાણે નીચે એક્સ અને ઉપર વર્ગમૂળમાં બે છે તો ઉપર વર્ગમુણમાં બે ગુણો વર્ગમુણમાં બે ભાગો તેથી ખબર પડે કે એલ ઇઝ ઇક્વલ ટુ વર્ગમુણમાં બે એમ યુનો નો ક્યુબ છેદમાં આ બે નો ગુણાકાર બે થઈને ચાર દુ આઠ જી થવા જોઈએ તો અહીંયા જે આપણો એક્સ છે ને એ આઠ છે બધા હો ને જો પ્રેક્ટિસ કરો તો કેટલો વહેલો સોલ્વ થઈ જાય પ્રેક્ટિસ કરીએ તો કેટલું વહેલું સોલ્વ થઈ જાય છે તો આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે કે સર આ પ્રકારનો એક એમસીક્યુ પ્રેક્ટિસ કર્યો છે

કે ભાઈ પચાસ સેન્ટીમીટર અને 2 કિલોગ્રામ દળ ધરાવતા બે સમાન ગોળાઓ હલકા સળિયાના છેડા સાથે બાંધેલા છે આ જે છે પહેલો ગોળો અને સેમ એના જેવો બેટા એક બીજો ગોળો હોવો જોઈએ ચલો બે ગોળા છે એ રાખેલા છે બે કિલોગ્રામ દળ ધરાવતા છે એમના કેન્દ્ર વચ્ચે અંતર એકસો પચાસ છે એટલે કે અહીંયાથી જોઈએ તો આ જે ડિસ્ટન્સ છે સર બે ગોળાના કેન્દ્રો છે આ સળિયાના મધ્યબિંદુ અને સળિયાની લંબાઈને લંબ એવી અક્ષ ને અનુલક્ષીને બેટા જે જડત્વની ચાક માત્રા છે એ આપણને એક્સ ના છેદમાં વીસ છે એવું કીધું છે તો એક્સ નું મૂલ્ય શોધો ચલો હવે સમજો પહેલું તો આ સળિયાનું દળ નથી એટલે આપણે એને ધ્યાનમાં નથી લેવાનું કોઈપણ બિંદુને અનુલક્ષીને જળત્વની ચાક માત્ર અનુલક્ષીને જડત્વની ચાક માત્ર એટલે બીજો કોઈ પદાર્થ હોય તેના આઈ એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને એને સમાંતર હોવી જોઈએ વધતા એમ એટલે એનું દળ અને ડી એટલે કે લંબ અંતરનો વર્ગ પણ આવું બેટા બે બાજુ છે એક આ બાજુ પણ છે એક આ બાજુ પણ છે તો અહીંયા થઈ જશે એવું બે વાર છે ચલો તો સ્ટાર્ટ કરીએ કે આઈ ઇઝ ઇક્વલ ટુ ગોળો છે ને તો ગોળા માટે બેટા એના માટે સમજો કેવો ગોળો છે ગોળો અહીંયા સર કીધું છે પોલો છે નથી તો આપણે એને દ્રઢ ધારી લેશું તો એના માટે થશે ટુ બાય ફાઈવ એમ નો સ્કવેર વત્તા એમ એટલે દળ અંતર કેટલું છે તો સમજો અહીંયા અંતર કેટલું છે આપણે સમજીએ ત્રીજ્યા છે એ પચાસ સેન્ટીમીટર તો આર મને પચાસ સેન્ટીમીટર ખબર છે દેશી ભાષામાં ગણતરી કેવી રીતે સિમ્પલ થાય કે સર ડી હા એક પોઈન્ટ પાંચ આર જેટલો છે સમજ પડે છે ઠીક છે તો જે અંતર જે છે અહીંયા થી સુધી એક પોઈન્ટ પાંચ આર જેટલું છે તો અંતર જે છે એ એક પોઈન્ટ પાંચ આર જેટલું છે ઠીક છે અને આખા નો વર્ગ અને એવું કેટલી વાર છે સર એવું બે વાર છે બે ના છેદ માં છે એટલે કે બે ના છેદ માં પાંચ એટલે ચાર ના છેદ માં દસ 4 ના છેદ માં દસ એટલે જીરો પોઈન્ટ ચાર તો મેં કહી શકું માટે આઈ ઇઝ ઇક્વલ ટુ બે અને 0.4 એટલે કે બે પોઈન્ટ પાસઠ મીટર માં જ એકના આપણી માં બે તો એકના છેદ માં બે નો વર્ગ એકના છેદ ચાર અને કેટલા છે બે બહુ સિમ્પલી આપણને ખબર પડે કે સરા બે ચાર બે કેન્સલ તો આઈ બરાબર બે પોઈન્ટ પાસઠ શું આવું કઈક છે અરે અહીંયા તો આપણો બાપરાબ આ છે અહીંયા તો એક્સ ના છેદમાં વીસ લખ્યા છે તો કેવી રીતે કરશું તો ચિંતા ના કરો સર અહીંયા જે આઈ છે ને હવે સમજો કેટલું સિમ્પલ થઈ ગયું દાખલો કે બે પોઈન્ટ પાસઠ છે મેં લખી શકું છવ્વીસ પોઈન્ટ પાંચ ના છેદ માં દસ લખાય ને એક એક દસાંશ કાપી દો સર અહીંયા વીસ બનાવવાના છે તો બે વડે ગુણી દઉં અને બે વડે ગુણીએ તો વીસ ઉપર ના બે વડે ગુણો તો છવ્વીસ ના ડબલ કરો સર વીસ ના ડબલ ચાલીસ અને પાંચ ના ડબલ પચાસ હજુ એક ડબલ કરો છવ્વીસ તો એ આવી જાય સર બાવન બાવન પોઈન્ટ પાંચ એ પોઈન્ટ પાંચ ડબલ તો કે તેપન તો જવાબ આવી જો ચેક કરો ખબર પડી બેટા ગણતરી કેવી રીતે ઇઝી થાય છે આઈડિયા આવે છે કોઈ કેલ્સની જરૂર લાગી તમને આખી કોઈ જગ્યા કોઈ કેલ્સની જરૂર નથી પડતી જો યોગ્ય રીતે ગણતરી કરો છો બસ એક સ્માર્ટ વર્ક કે સર આપણે અંતર છે ને પહેલા આરમાં કન્વર્ટ કરી દીધું તો આપણા માટે ગણતરી આસાન થઈ ગઈ કે અંતર આર ને અનુલક્ષીને એક પોઈન્ટ પાંચ છે બે બે ના પાંચ એટલે ચાર ના છેદમાં દસ ચાર છે પોઈન્ટ ચારમાં મિક્સ કરી દીધું તો બે એવું બે વાર છે સર બે બે કેન્સલ ચાર સાથે તો પોઈન્ટ બે પોઈન્ટ પાસઠ થઈ ગયું આર નો સ્કવેર આર ની કિંમત આપણે મૂકીને બધું કાઢી નાખ્યું બે પોઈન્ટ પાસઠ ભલે વિકલ્પ એવો નથી પહેલા છેદમાં દસ લી આવ્યા અને ડબલ કરવાથી વીસ આવી ગયા તો જવાબ તે પણ વિદાઉટ કેલ્સિંગ યોર આન્સર ઇઝ કરેક્ટ બેટા ચલો આગળ વધીએ હવે અહીંયા શું કીધું છે એ પ્રત્યેક નું દળ આપણને કીધું છે કે સર જો પ્રત્યેકનું દળ બે એમ હોય તેવા એક સરખા ગોળાઓ ચાર મીટર લંબાઈ ધરાવતી પરસ્પર લંબ બાજુવાળા કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકેલા છે ચાલિ તો સ્ટાર્ટ કરીએ આપણી પાસે જે કાટકોણ ત્રિકોણ છે એની ચર્ચાઓ કરવામાં આવી છે એ દર કેટલું છે સર ટ્વાસ એમ છે એક સરખા ગોળાઓને ચાર મીટર લંબાઈ ધરાવતી પરસ્પર લંબ કાટકોણ ત્રિકોણના ના બિંદુ પર મુકેલા છે તો આનો મિનિંગ કે આ આનો મિનિંગ કે આપણ ચાર મીટર

અને સીએમ કેવી રીતે મળે તો ભાઈ કોઈના માટે બી સીએમ આર સીએમ પહેલાનો દળ બે છે જીરો 0 વડે ગુણાય તો વાર્તા પૂરી હા તો પહેલા માટે તો લખવાનું હતી બીજામાં સ્ટાર્ટ કરીએ બીજામાં માત્ર એક્સમાં જાય તો 4 2 આઠ તો 4 2 આઠ એમ એક્સ માં એટલે કે આઈ કેપ વાયમાં તો છે નથી બેટા અને આના માટે સ્ટાર્ટ કરીએ તો સર બે ગુણ્યા જીરો એટલે જીરો અને બે 4 ચાર એટલે સર આઠ પણ એ જી માં હશે તો આઠ એમ જે કેપ

સર આ એમ 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 કેન્સલ ચાર છેદમાં છો, એટલે અમે સોરી આઠ ના છેદમાં છો, એટલે કહી શકીએ ચાર ના છેદમાં ત્રણ તો ચાર છેદમાં ત્રણ છે એટલે કોઈ પણ સરીસ નું મૂલ્ય કેટલું થાય સર ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ તો ચાર ના છેદમાં ત્રણ સોરી એમ બી કેન્સલ થઈ ગયું નીકળવું ચલો હા તો ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એક નો વર્ગ એક નો વર્ગ એક આવી જાય બે એમ આનો મિનિંગ ચાર વર્ગમૂળમાં ત્રણ ના છેદમાં એક્સ છે શું અત્યંત પ્રેમથી તમને એવું ખબર પડે છે કે સર ચાર વર્ગમૂળમાં બે તો ચાર વર્ગમૂળમાં બે ના છેદમાં એક્સ છે તમને આ જગ્યાએ હવે બહુ ઇઝીલી પ્રૂવ થઈ ગયો કે સર અમારા જે એક્સ છે એનો જવાબ કેટલો છે કે સર એક્સ નો જવાબ ત્રણ છે અને શું જવાબ આવી જાય આટલી ઇઝીલી તો રાહટ થવી જોઈએ કે ના થવી જોઈએ તો સર ચહેરા ઉપર એકવાર સ્માઇલ થાવી જોઈએ તો બેટા તમારી સ્માઇલ છે જો તમે ખરેખર અત્યાર સુધી આ બધી વસ્તુ સમજી રહ્યા છો કઈક તો આગ તમારી અંદર છે કે જે તમારી પાસે કામ કરાવી રહી છે એના માટે એકવાર સ્માઇલ થઈ જાય બેટા જે રીઝન છે બેટા રીઝન એને યાદ કરીને એક વાર મૂળા ઉપર સ્માઇલ થઈ જાય સર કોમેન્ટ બોક્સમાં સ્માઇલ દેખાવી જોઈએ બેટા ઠીક છે ને ચાલો આગળ વધીએ તો આશા રાખું છું કે આ એમસીક્યુ તમે આ રીતે સમજી શક્યા હશો નેક્સ્ટ એમસીક્યુ સ્ટાર્ટ કરીએ શું કીધું છે સર ખરેખર બેટા એક વસ્તુ જણાવજો શું ખરેખર આ રીતે જયારે તમે સોલ્વ કરો છો એવું લાગે છે કે યોગ્ય સમયમાં આપણે એને સોલ્વ કરી લેશું પ્લસ એ બી જણાવજો શું તમને લાગે છે કે કેલ્સિક ખરેખર એટલું બધું જરૂરી છે જે ડબલ્યુ ની અંદર કે પછી યોગ્ય માઇન્ડ દ્વારા તમે જે ગણતરી કરો છો એ તમારા માટે બહુ જરૂરી છે બસ એકવાર આ જે અનુભવ હોય બેટા એ જરૂરથી જણાવવા માટે વિનંતી છે આગળ વધ્યા આર ત્રિજ્યા એમ દળ ધરાવતી તકતી સમક્ષિત દિશામાં સરકતા વી જેટલા ઝડપથી બેટા ગબડે છે ચલો જો તે લીસા ધાર પર સરકતા ઉપર ચડે અને ધોળા ઉપર તકતી દ્વારા ચડાતી મહત્તમ ઊંચાઈ એટલે કે મેં ફેંકું તેની પાસે 1/2 mv2 ગતિ ઊર્જા છે એ જ્યારે ઉપર ચડી જાય ત્યારે અહીંયા સુધી હાઈટ પ્રાપ્ત કરે તો સીટી ઊર્જા શું છે mg સરદી યાર હેરાન કરના છે ચાલો તો મેં કહી શકું કે સર એ જ્યારે ગતિ ઊર્જા સાથે જાય છે એ ગતિ ઊર્જા એને સીટી ઊર્જા પ્રદાન કરે અને એ રીતે મને અહીંયા ખબર પડે કે સર જો આ તો કેન્સલ થઈ ગયું

હવે જો એ બંને માટે બેટા અનુક્રમે ગોરા માટે એચ વન હાઈટ મળે અને જો નળાકાર માટે એચ ટુ હાઈટ મળે તો અહીંયા આપણે એચ વન બાય એચ ટુ શોધવાનું છે પહેલો છે એની સ્થિતિ ઉર્જા એમ જી એચ વન એટલી આને પ્રાપ્ત કરી હશે અને બીજાની સ્થિતિ ઉર્જા એટલે એમ જી એચ ટુ અને કેટલી સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરે જેટલી એની પાસે ગતિ ઉર્જા હોય સો વન હાફ એમ વી સ્ક્વેર સોરી લોકો પાસે ગતિ ઉર્જા રેખીય ગતિના સંદર્ભમાં તો કે ગતિના સંદર્ભમાં ઉપર જે લખ્યું છે એ બધું ઘોડા માટે નીચે જે લખ્યું છે એ બધું કોના માટે છે નળાકાર માટે છે ચાલો અહીંયાથી કિંમતો મૂકીને આગળ વધીશું કે સર આ વન હાફ એમ વી છે તો ભાઈ વન હાફ એમ વી સ્ક્વેર કોઈ ના નથી

ચલો ઘણા બધા રીતના ક્વેશ્ચન છે જેમાં કેટલાક ક્વેશ્ચન હવે જે નીચે રાખ્યા છે એ તમારા માટે આસાન છે એટલે સર આન્સર તમારા માટે મૂકશે અને તમારે એ જે ક્વેશ્ચન છે એની પ્રેક્ટિસ કરવાની રહેશે અને આશા રાખું છું કે તમે એ પ્રકારના ક્વેશ્ચન છે એને કમ્પ્લીટલી સોલ્વ કરી શકશો અને બેટા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો જ્યારે તમે આ સિરીઝને કમ્પ્લીટલી અટેન્ડ કરી રહ્યા છો ત્યારે તમે એક નોટ બને તો બનાવી રાખો એક સ્પેશિયલ એક નાની નોટ

તો તમે એ સમય દ્વારા જે પીવાયક્યુ છે એ આ સિરીઝ જ્યારે પૂરી થશે ત્યારે કમ્પ્લીટલી ક્લિયર કરી ચૂકેલો હશો અને ખરેખર એનો એક અલગ ઇમ્પોર્ટન્સ છે અને જો તમે એ ઇમ્પોર્ટન્સ સમજી ગયા ધેન આઈ એમ ગેરન્ટીડ કે પીવાયક્યુ જો સોલ્વ થઈ જાય છે તમે એ લેવલને બેટા મેચ કરવા માટે એબલ થઈ જાઓ છો જ્યારે લેવલ મેચ કરવા માટે એબલ છે આપણે કોન્ફિડન્ટ અનુભવશું પોતાને આ કોન્ફિડન્ટ જરૂરી હોય છે જયારે એક્ઝામમાં આપણે એન્ટર થતા હોય છે ત્યારે અને જે રીતે અત્યારે આપણે જાણીએ છીએ કે સર બે હાજર ચોવીસ ના ક્વેશ્ચનો થોડા ઇઝી લેવલ રહ્યા છે કોની કમ્પેરમાં તો કે બે કમ્પેરમાં ઓર બે હાજર સેવન્ટીન એટીઝી રહ્યા છે તો એથી આપણે કહી શકીએ કે ચાલ કોઈ વાંધો નહીં યાર એ સત્તર અઢાર ઓગણીસ વિશ્વની વાતોને દૂર કરતા મને ચોવીસ પ્રમાણેના જે ક્વેશ્ચન છે એની મારી તૈયારી થઈ છે જો એ પ્રમાણેના ક્વેશ્ચન મારા ટ્વેન્ટી ફાઈવ ની અંદર હોય છે સો ધેન ઇટ્સ અ પ્લસ પોઈન્ટ ફોર મી કે મેં ઓલરેડી એ લેવલ જોઈ મૂક્યું છે એ લેવલના ક્વેશ્ચન કરી શકો છો કારણ કે આપણે અત્યારે નજીકના સમયની જે એક્ઝામો છે વધારે પ્રાયોરિટી આપીશું નહીં કે બેટા વાતો કરીશું ઠીક છે તો પહેલા પ્રાયોરિટી આ અત્યારની કરંટ ઇન્ફોર્મેશન છે આ કરંટ આ લેવલ એમસીક્યુ નીકળી રહ્યા છે આપણે એ લેવલ ને પહેલા મેચ કરી લીધું હશે એ આપણા માટે બહુ જરૂરી વસ્તુ હશે અને તેથી બે હજાર ના બધા જ ક્વેશ્ચન આપ યોગ્ય રીતે બેટા સોલ્વ કરો એવી સર પોતે ઈચ્છા રાખે છે અને જો તમે આવી એક નોટ બનાવવાનું અભિયાન સ્ટાર્ટ કરી દીધું છે ને કે હા સર ઓલરેડી અમે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર જેબ્લ્યુ મીનના પીવાયક્યુ છે બધા ચેપ્ટરોના બધા સબ્જેક્ટના એ ઓલરેડી સ્ટાર્ટ કરી દીધા છે નોટ બનાવવા માટે તો જરૂરથી એક મને જણાવવા માટે વિનંતી છે મળીશું નેક્સ્ટ આવનાર ચેપ્ટર ની અંદર જોઈએ